સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં નિતિન ભારદ્વાજ કરેલ બદનક્ષીના દાવાનો કેસ સેશન્સ કોર્ટે ભારદ્વાજ કરેલ અરજી ગ્રાહ્ય રાખી છે. ભારદ્વાજ કરેલ બદનક્ષીનો કેસ રાજકોટ કોર્ટમાં ચાલશે. કોંગ્રેસના ચાર આગેવાનો સામે ફરિયાદ કરવામાં આવી છે. સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સીજે ચાવડા, વિરોધ પક્ષના અંગત મદદનીશ સામે ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનો સામે કોર્ટ નોટિસ ઇસ્યુ કરી શકે છે. તો આ સાથે જ આપણી સાથે ફોન લાઈન પર ભાજપના નેતા નિતિન ભારદ્વાજ જોડાઈ ગયા છે. નિતિનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. હવે આપે જે કેસ કર્યો છે બદનક્ષીનો, એને કોર્ટે ગ્રાહ્ય રાખ્યો છે અને નોટિસ પણ ઇસ્યુ કરવાની છે, શું પ્રતિક્રિયા? સ્વાભાવિક છે કે એ વખતે પણ જયારે મેં બદનક્ષીનો કેસ કર્યો ત્યારે પણ મેં કીધું હતું કે સત્ય મારી સાથે છે અને ખોટા આક્ષેપો મારી પર કરવામાં આવ્યા હતા એના અનુસંધાને મેં બદનક્ષી કરી હતી. એ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આવનારા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે કે મારી પર કરવાના આક્ષેપો તદ્દન ખોટા છે. કોંગ્રેસના મિત્રો જે ગેરમાર્ગે લોકોને દોર્યા છે એ સ્પષ્ટ થઈ જવાનું છે. નીતિનભાઈ, મામલો શું હતો, શું શું આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આગળ આપની શું મૂવ્સ રહેશે? રાજકોટની એક જમીનના સંદર્ભમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નીતિનભાઈની ભલામણથી એ વખતેના તત્કાલીન મુખ્યમંત્રી આજની વિજયભાઈ રૂપાણીએ એને હેતુફેર કરી દીધી. જે જમીન સંદર્ભમાં મારે કોઈ સ્નાન સૂતકનો કોઈ સંબંધ નહોતો, પરંતુ ખોટા આક્ષેપો અને મારી રાજકીય કારકિર્દીને ખતમ કરવાનું કોંગ્રેસના મિત્રોએ શરૂ કર્યું હતું એના અનુસંધાને મેં બદનક્ષીનો દાવો કર્યો હતો અને એની સામે કોર્ટે મારો દાવાને માન્ય રાખીને હવે આગળની કાર્યવાહી કરશે. એટલે આક્ષેપો શું કર્યા હતા? આક્ષેપો એ પ્રકારના કે મારી ભલામણથી આ થયું છે. ઓકે, આભાર નીતિનભાઈ અમારી સાથે જોડાવા બદલ.